બ્રિટનની પેટાચૂંટણીમાં ભારત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચાનો વિષય બન્યા છે. ત્યાંની સંસદમાં પણ આ મામલે ભારે ગરમાગરમી જોવા મળી હતી. બ્રિટિશ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં વડાપ્રધાન બોરિસ જ્હોન્સન અને વિપક્ષ નેતા કીર સ્ટર્મર વચ્ચે પેટાચૂંટણી માટે છપાયેલી વિવાદિત પત્રિકાને લઈને ભારે દલીલ થઈ હતી. આ પત્રિકાને બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયે વિભાજનકારી અને ભારત વિરોધી ગણાવી છે. ગૃહમાં વડાપ્રધાનને પૂછવામાં આવતા પ્રશ્નકાળ દરમિયાન જાતિવાદના મુદ્દે ખૂબ દલીલો થઈ હતી. આ પત્રિકામાં બોરિસ જ્હોન્સનને વર્ષ 2019ના G7 સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવતા બતાવાયા છે અને સંદેશ લખવામાં આવ્યો છે કે ટોરી સાંસદનું જોખમ ના ઉઠાવો, તેઓ તમારા પક્ષમાં નથી. આ સમગ્ર વિવાદ શરૂ ક્યાંથી થયો? જૂનના અંતિમ સપ્તાહમાં અહેવાલો આવ્યા હતા કે ઉત્તર ઇંગ્લેન્ડમાં પેટાચૂંટણી દરમિયાન લેબર પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરી વોટ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. લેબર પાર્ટીની પ્રચાર સામગ્રી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સન સાથે એક તસવીરમાં જોવા મળ્યા હતા. આ એક પોસ્ટર હતું જેના પર પીએમ મોદીથી બચીને રહેવાની વાત લખવામાં આવી હતી. ત્યારે લેબર પાર્ટીએ દલીલ કરી હતી કે જો ત્યાં લોકોએ બીજી પાર્ટીને વોટ આપ્યો તો આવી તસવીર જોવા મળવાનું જોખમ છે. પરંતુ લેબર પાર્ટી આ મામલામાં સ્પષ્ટ છે. મોદીના ફોટાવાળી પત્રિકાનો બ્રિટનમાં જ વિરોધ. આ પ્રચાર સામગ્રી વાયરલ થતાં જ પ્રવાસી ભારતીય સમૂહોએ બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીને વિભાજનકારી અને ભારત વિરોધી ગણાવી હતી. આ પોસ્ટર સામે આવ્યા બાદ લોકોએ સવાલ કર્યો કે શું લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટર્મર ભારતીય વડાપ્રધાન સાથે હાથ મિલાવતા જોવા નહીં મળે. ભારતીય સમુદાયના સંગઠન કન્ઝર્વેટિવ ફ્રેન્ડ ઓફ ઇન્ડિયાએ સવાલ કર્યો હતો કે શું પાર્ટીના કોઈ વડાપ્રધાન અથવા રાજકારણી દુનિયાના સૌથી મોટા લોકતંત્ર સાથે કોઈપણ સંબંધ રાખવાથી ઇનકાર કરશે? શું બ્રિટનમાં ભારતીય સમુદાયના 15 લાખથી વધારે સભ્યો માટે તમારો આ સંદેશ છે? આ પ્રચાર સામગ્રીને લઈને લેબર પાર્ટીના નેતાઓ વચ્ચે પણ આક્રોશ જોવા મળ્યો હતો. લેબર ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાએ તેને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી હતી. LFIN-એ એક નિવેદનમાં કહ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે લેબર પાર્ટીએ પોતાના લિફલેટ પર દુનિયાના સૌથી મોટા લોકતંત્ર અને બ્રિટનના સૌથી નજીકના મિત્રમાંથી એક ભારતના વડાપ્રધાનની 2019ની G7 સંમેલનની એક તસવીરનો ઉપયોગ કર્યો. લેબર પાર્ટીના ભારતીય મૂળના વરિષ્ઠ સાંસદ વીરેન્દ્ર શર્માએ પણ આ પગલાંની નિંદા કરી હતી.